આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક. હું જનક. ઇન્ટર્ન તબીબોની હડતાલ મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે વિદેશમાં ઇન્ટર્નશીપ માટે 1 લાખનો ચાર્જ થાય છે. ગુજરાતમાં ઇન્ટર્ન તબીબોને 12,000 રૂપિયા અપાય છે. ઇન્ટર્ન તબીબોની હડતાલ ગેરવ્યાપી છે. નીતિન પટેલે આ વાત કરી છે. નીતિન પટેલે મેડિકલ કોલેજના ડીન સાથે બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં ગુજરાતની તમામ મેડિકલ કોલેજના ડીન હાજર રહ્યા છે. બેઠકમાં ઇન્ટર્ન ડૉક્ટરની હડતાલ મુદ્દે પણ ચર્ચાઓ થઈ. અમદાવાદ સિવિલમાં ઓપીડી અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમદાવાદ સિવિલમાં હવે સાંજે પણ ઓપીડી ચાલુ રહેશે. સિવિલમાં હાલ સવારે 8 થી 2 વાગ્યા સુધી ઓપીડી ચાલુ હતી, હવે સાંજે પણ ચાલુ રહેશે. આવા કપરા સમયમાં દર્દીઓની સુવિધા જોવાના બદલે, દર્દીઓની સારવાર કરવાના બદલે જો સરકારને ખોટી રીતે દબાવી અને હડતાલ પાડે તો એ સેહત પર યોગ્ય નથી. એટલે મેં આજે ડીન અને બધા જ મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ, જે ઇન્ટર્નશીપવાળા વિદ્યાર્થીઓ છે, એ કામગીરીમાં ના જોડાઈ જાય તાત્કાલિક, તો એમની ગેરહાજરી પૂરવાનું શરૂ કરી દો. અને ગેરહાજર રહેશે તો એમની ઇન્ટર્નશીપની મુદત જેટલા દિવસ ભરવાના થાય છે એ નહીં ભરાય તો પીજીમાં એ સ્ટુડન્ટ નહીં થઈ શકે, પીજીમાં પરીક્ષા નહીં આપી શકે, અને ડૉક્ટર બનવા માટે જે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એ પણ નહીં કરી શકે. એટલે નુકસાન એમને જ થાય છે, ખરેખર ફાયદો એમને છે. હોસ્પિટલ સરકારની વ્યવસ્થા સરકારની, ઉપરથી સરકાર એમને ભણાવે અને ઉપરથી એમને સ્ટાઇપન્ડ આપે. અને રજૂઆત કરવાનો દરેકનો અધિકાર છે, માગણી કરવાનો અધિકાર છે, પણ આવા કપરા સમયમાં દર્દીઓને, કોરોનાના વ્યક્તિઓની કે બીજા દર્દીઓની સારવારની સુવિધા જોવાના બદલે એકતરફી નિર્ણય લઈ અને હડતાલ પાડી છે એ યોગ્ય નથી. અને જ્યાં સુધી બિનશરતી આ ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ હડતાલ પાછી નહીં ખેંચે, બિનશરતી રીતે કામગીરીમાં ફરી નહીં જોડાય, ત્યાં સુધી એમની ગેરહાજરી મેડિકલ કોલેજમાં પુરાવાની શરૂ થશે. એટલે એનું નુકસાન આ વિદ્યાર્થીઓને થવાનું છે. એટલે વિદ્યાર્થીઓ સમજુ છે, તેજસ્વી છે, તાત્કાલિક પોતાની રીતે સમજી બિનશરતી હડતાલ પાછી ખેંચી કામગીરીમાં જોડાઈ જાય. કામગીરીમાં જોડાશે તો જ એમની હાજરી પુરાશે, તો જ પીજીમાં જવા લાયકાત મેળવશે, તો જ ડૉક્ટર થવાનું સર્ટિફિકેટ પ્રાપ્ત થશે, અને બધું જ સારી રીતે કરશે તો સ્ટાઇપન્ડ વધારવા ઉપર અમે યોગ્ય વિચારણા કરશું. પણ સરકારને દબાઈને કોઈ અત્યારે સરકારની મજબૂરીનો લાભ, પ્રજાની મજબૂરીનો લાભ, દર્દીઓની મજબૂરીનો લાભ લેવા માટે પ્રયત્ન કરશે તો સેહતપણ રીતે ચલાવી લેવામાં નહીં આવે. રાજ્ય સરકારનો અમારો આરોગ્ય વિભાગ, અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિ અને કમિશનર શ્રી જયપ્રકાશસિંહ વરેના નેતૃત્વમાં સમગ્ર રાજ્યની અંદર કોરોના મહામારી સામે અવિરત કામગીરી કરી રહ્યો છે. અને આ કામગીરીમાં અમારી રાજ્ય સરકારની 6 મેડિકલ કોલેજો અને રાજ્ય સરકારની જ 8 GMRSની અમારી જે મેડિકલ કોલેજો સાથે સંકળાયેલી હોસ્પિટલો છે એમાં મોટા પ્રમાણમાં કોરોનાના દર્દીઓની લાંબા સમયથી સારવાર જે કરીને એના કારણે લાખો વ્યક્તિઓને જે રીતે સારવાર આપીને સાજા કર્યા છે એ ગુજરાતના આરોગ્ય વિભાગ માટે ખૂબ ગૌરવપ્રદ બાબત છે. સ્વાભાવિક રીતે અત્યાર સુધી મોટા પ્રમાણમાં અમારી બધી મેડિકલ કોલેજની હોસ્પિટલો, અમદાવાદ સિવિલથી માંડીને બધી સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ધારપુર, પાટણ, વડનગર, મહેસાણા, વલસાડ, આ બધી મેડિકલ કોલેજ એ કોરોનાની કામગીરીમાં અમારા બધા ડૉક્ટરો, અમારા બધા રેસિડેન્ટ ડૉક્ટરો એમાં સતત કાર્યરત હતા. એટલે દર વખતે એમની જે રિવ્યૂ મિટિંગ અમે કરીએ છીએ એ આ ગંભીર સંજોગોમાં મહત્ત્વની કામગીરીમાં તેઓ રોકાયેલ હોવાથી જે તે વખતે અમે કરી નહોતી. હવે જ્યારે કોરોનાની કામગીરીમાં હળવાશ આવી છે, દર્દીઓની સંખ્યામાં
ઘટાડો થયો છે અને ખાસ કરીને સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવા પડતા દર્દીઓની સંખ્યા 60% કરતાં પણ વધુ જ્યારે ઘટી ગઈ છે. આજે ભલે જણાવતા હાલત થાય છે, મેં અગાઉ પણ કહ્યું છે કે દિવાળી વખતે અમે ડૉક્ટર જયંતિ રવિ, જયપ્રકાશને બીજા અધિકારીઓ અમે જ્યારે ગયા બેસતા વર્ષના દિવસે, એ દિવસે અમદાવાદમાં દર્દીઓને કોરોનાના પોઝિટિવ દર્દીઓને દાખલ ક્યાં કરવા એવો ગંભીર પ્રશ્ન ઊભો થયેલો. નડિયાદમાં અને આણંદમાં દર્દીઓને દાખલ કરવા પડે એવી સ્થિતિ જે ઊભી થઈ હતી એની સામે અમારા આરોગ્ય વિભાગની સતર્કતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સતર્કતા, નાગરિકોનો સહયોગ, રાત્રિ કર્ફ્યુ જે અમલમાં મૂક્યો એના કારણે અને લોકો જે માસ્ક પહેરવા માંડ્યા છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માંડ્યા છે, પ્રજામાં પણ જે જાગૃતિ આવી છે, એ બધાના કારણે આજની તારીખે આ સમયે જો આપણે જણાવું તો અત્યારે 84% પથારીઓ કોરોના કોવિડ હોસ્પિટલની એ અત્યારે ખાલી છે. એટલે કેટલી મોટી સફળતા દર્દીઓને દાખલ ન કરવા પડે એ પ્રકારની આરોગ્ય વિભાગ દ્વારા, કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા જે આપણે પ્રાપ્ત કરી છે એ ખૂબ આપણને ઉપયોગી થઈ છે. હજુ પણ અમારી જે કામગીરી ચાલી રહી છે એ સંક્રમણ ઘટે, દર્દીઓની સંખ્યા ઘટે, મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં દરરોજ અમારા કોર ગ્રુપમાં દરેક બાબતમાં વિગતવાર છણાવટ થાય જ છે. એટલે બધા પગલાંઓને આવરી લઈ અને મને સંતોષ છે કે મોટા પ્રમાણમાં કોરોના ઉપર નિયંત્રણ લાવવામાં ગુજરાતની જનતાના સહયોગથી, આરોગ્ય વિભાગના સહયોગથી, ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફના સહયોગથી આપણે સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ. અમદાવાદ શહેરની આપણી જે સિવિલ હોસ્પિટલ છે, જે મેડી સિટી આખું આપણું જે કેમ્પસ છે એમાં જે સિવિલ હોસ્પિટલ ચાલે છે એ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી સવારની ઓપીડી ચાલતી હતી. બપોર પછી સાંજની કોઈ ઇમરજન્સી ઓપીડી હોય તો જ ત્યાં ચાલતી હતી. હવે કોરોનાની કામગીરી અડવી થવાના કારણે બીજા રોગના દર્દીઓને વધુ સારી સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અમે નિર્ણય કર્યો છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ હવે સાંજની ઓપીડી ચાલુ કરવામાં આવશે. એટલે સવારની જે ઓપીડી 8 વાગ્યાથી 2 વાગ્યા સુધીની હતી એ યથાવત રહેશે અને ત્યાર પછી સાંજે 4 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધીની ઓપીડી એ ચલાવવામાં આવશે. એટલે જે દર્દીઓ રૂટીન ફોલોઅપ માટે આવતા હોય, સવારે ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ લો ઓપીડીમાં ધસારો રહેતો હતો એટલે ગીર્દી પણ ઘણી થતી હતી, કામનું ભારણ પણ ડૉક્ટરો પર વધારે આવતું હતું. એટલે આજનો જે નિર્ણય છે એ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી ચાલુ કરવાનો એ અમદાવાદ શહેરના દર્દીઓ માટે, ફોલોઅપ માટે આવતા દર્દીઓ માટે અથવા રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓ માટે એ ખૂબ હળવાશ થશે. જે ગંભીર પ્રકારના તાત્કાલિક સારવાર કરતા દર્દીઓએ સવારે આવી શકે, એમનું સવારે ઓપીડી થાય, એમની બધી ટ્રીટમેન્ટ થાય, એમના જુદા જુદા ટેસ્ટ થાય, જરૂરિયાત પ્રમાણે ઓપરેશન માટે રિફર કરવામાં આવે, ઇન્ડોર તરીકે દાખલ થવાની સૂચના આપવામાં આવે તો બધું સવારે થઈ જાય. પણ સાંજે જેને ફોલોઅપ ચેકિંગ કરાવવું હોય તો સાંજે કરી શકે. જે અમદાવાદમાં બંધ હતું એ ઓપીડી અમદાવાદની સિવિલની સાંજે આપણે શરૂ કરીએ છીએ. એ જ રીતે ટ્રોમા સેન્ટરમાં પણ ઇમરજન્સી સર્વિસ અમદાવાદમાં એ 24 કલાક ચાલે છે, એમાં પણ નવા ઓપરેશન થિયેટર આપણે લગભગ 5 કરતાં વધુ બનાવી દીધા છે, એનું પણ કાર્યરત અમે કરી દીધા છે. તો એની પણ દર્દીઓને સારવાર આપવાની સુવિધા આપણે પ્રાપ્ત કરાવી દીધી છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે ડોક્ટરોને ફરજ પર જોડાઈ જાય, ડોક્ટર્સ હડતાલ સમય તાત્કાલિક અસરથી ડોક્ટર્સ જોડાઈ જાય, કોઈ પણ શરત વગર ફરજ પર જોડાઈ જાય. ઇન્ટર્ન જે ઇન્ટર્ન્સ ડોક્ટર્સ છે હડતાલ કરી રહ્યા છે, હડતાલ નહીં સમેટો તો પરીક્ષામાં નુકસાન થવાની તૈયારી રાખો. આરોગ્ય મંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કહ્યું છે, ઇન્ટર્ન ડોક્ટરોને આ સૂચના આપી દેવામાં આવી છે કે તાત્કાલિક અસરથી આ હડતાલ સમેટી લેવામાં આવે, નહીં તો નુકસાન એમને જ છે.
આવા સમયે કોરોનાના સમયે દર્દીઓની મદદ કરવાની જરૂર છે અને આ મદદમાં તમે ખુદ, કારણ કે ફોરેનમાં એક તરફ લાખ રૂપિયા આપવા પડે છે અને અહીંયા તમને આટલા રૂપિયા મળે છે તો કોઈ પણ શરત વગર ફરજ પર જોડાઈ જવાની હાકલ આદેશ આરોગ્યમંત્રી નીતિન પટેલે કર્યો છે. તો સ્ટાઇપેન્ડ વધારવાની માગણી આખરે રાજ્ય સરકારે ફગાવી દીધી છે, કારણ કે ઇન્ટર્ન ડૉક્ટર્સ આ જે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે તેમની માગણી છે કે અન્ય જે રાજ્યો છે પશ્ચિમ બંગાળ કે ત્યાં 20,000થી વધુ સ્ટાઇપન્ડ અપાય છે, અન્ય રાજ્યોમાં વધારે અપાય છે, તો ગુજરાતમાં જે 12,000 અપાય છે એ વધારીને 20,000ની આસપાસ કરવામાં આવે અને એટલા જ માટે ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત ત્યાં સતત વિરોધ વ્યક્ત કરાયો છે ઇન્ટર્ન ડૉક્ટર્સ દ્વારા. અને સ્ટાઇપેન્ડમાં વધારાની માંગ સાથે આ ડૉક્ટર્સ હલ્લા બોલ કરી રહ્યા છે, સામે સરકાર પણ ઝૂકવા તૈયાર નથી. સરકાર તરફથી આરોગ્યમંત્રી નીતિન પટેલ ખુદ મેદાનમાં આવ્યા અને તેમણે કહ્યું છે કે તાત્કાલિક અસરથી આ ઇન્ટર્ન ડૉક્ટર્સ જોડાઈ જાય, નહીં તો નુકસાન એમને જ છે.